પલસાણા તાલુકાના ચલથાણ ગામે પાણી પીવાના બાબતે સામાન્ય ઝઘડામાં બે ઈસમોએ અને તેના અન્ય મિત્રો દ્વારા દુકાનદારને માર મારતા દુકાનદારનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે આવેલ રાજ કોમ્પ્લેક્ષમાં માતેશ્વરી ફૂટવેરની દુકાનમાં ગત તારીખ 2 સાંજના સુમારે વિજયનગરમાં રહેતા નયન અને ગોરખ આહિરે બે યુવાન માતેશ્વરી ફૂટવેરના દુકાનદાર દલપતસિંહ રાજપૂત પાસે આવીને પીવાનું પાણી માંગતા દુકાનદારે પાણી નહીં હોવાનું જણાવતા સામાન્ય બાબતે બંને યુવાન ઉશ્કેરાઈ ગયા હતા અને અન્ય તેના 5-6 જેટલા સાગરીતો બોલાવીને દલપતસિંહને ઢીકા મૂકીનો માર માર્યો હતો. જે અંગે દલપતસિંહ બેભાન અવસ્થામાં પડી જતા તેમનો ભત્રીજો રામસિંહ નારાયણસિંહે તેઓને તાત્કાલિક સારવાર અર્થે સંજીવની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે દલપતસિંહને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ નજીકના સ્થાનિક કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી. તેમજ સમગ્ર મામલે રામસિંહ નારાયણસિંહે નજીકના પોલીસ મથકમાં નામજોગ નયન તેમજ ગોરખ અને તેના અન્ય સાગરીતો વિરુદ્ધ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે તમામ ઇસમો વિરુદ્ધ 302 હત્યાનો ગુનો અને રાયટિંગનો ગુનો નોંધી તપાસ આદરી હતી. કડોદરા પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા જોતા મૃત દુકાનદારનો મૃતદેહને પીએમ માટે મોકલી આપી ઘટનાને અંજામ આપનાર ગુનેગારોને પકડવા માટેના ચોક્કસ ગતિમાન કર્યા છે. ગઈકાલ તારીખ 2/6/2019 રોજ સાંજે 5:30 વાગ્યાના સમયે ચલથાણ બજારમાં રાજ કોમ્પ્લેક્ષમાં બૂટ ચંપલની ફૂટવેરની દુકાન આવેલ છે દલપતસિંહ ગુરસિંહ ચુડાવતસિંહની. એમની દુકાને નયન અને ગોરખ આહિરે નામના બે વ્યક્તિ ત્યાં ગયા હતા અને એમની પાસે પીવાનું પાણી માગવામાં આવેલ અને મરણ જનાર દલપતસિંહ ગુરસિંહે પીવાનું પાણી નહીં હોવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયેલા અને બીજા 5-6 ઈસમોએ મળીને મરણજનાને ઢીક મૂકીનો માર મારેલ, જેથી મરણજના ત્યાં બેભાન થઈ ગયેલા હતા અને તેમને તેમના ભત્રીજા રામસિંહ નારાયણસિંહ ચુડાવતનાઓ સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવેલ અને 15-20 મિનિટ દરમિયાન ભરતપુરના ડૉક્ટરશ્રીએ તેમને મરણ જાહેર કરેલ છે, જેથી વડોદરા જીઆઈટીસી પોલીસ સ્ટેશનમાં હત્યાનો અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને મરણ જનારના ભત્રીજા રામસિંહ નારાયણસિંહ ચુડાવતે નામજોગ નયન અને ગોરખ આહિરની નામજોગ ફરિયાદ આપેલ છે, જેથી હત્યાનો ગુનો અને રાયોટિંગનો ગુનો દાખલ કરેલ છે.